ઉત્તર ગુજરાત બે બાય અઢી ફૂટ એક એવો વાવેતર કરતા હોય છે તો તમે કેમ આટલા લાંબા પાટલે વાવેતર કર્યું છે લાંબા અંતરે એટલે માટે વાયુ છે કે પાછળ થી મચ્છી નો બધો પ્રકોપ ઓછો રહે જે દવા નો સ્પ્રે કરીએ સારું રિઝલ્ટ મળે અને જે ફૂલ ફાલ છે ને એ ખરે નહીં એવો ટાઈમે બરાબર સારું પ્રોડક્શન મળી રહ્યા છે કે આપણા ખેડૂત એક સંદેશ છે કે ખેડૂતો જો મરચી કરતા હોય મોટા ભાગની તો તમે રાસાયણિક દવા વાપરો પણ ઓછી વાપરો પચાસ ટકા વાળી કેમિકલ કરો આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે કે જેમને આ વર્ષે ચોમાસુ પાક તરીકે શાકભાજી પાક તરીકે મરચાની ખેતી કરેલી છે તો મરચાની ખેતીમાં તેમને કઈ કઈ પદ્ધતિઓ અપનાવી છે કઈ કઈ નવી પદ્ધતિઓ અપનાવી છે તે તેના વિશે આપણે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો જેથી તમને મરચાની ખેતીમાં એ ટુ ઝેડ માહિતી મળી રહે તો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ પટેલ અજયકુમાર અમરતભાઈ બરાબર હવે તમે આ મરચાનું આવેદન કરેલું છે તો એના પહેલા જમીન તૈયારી માટે કયા કયા પગલાં લીધેલા તેના વિશે થોડું જણાવો એ ઉનાળામાં મેં પાંચથી છ ટેક્ટર ખાતર ભરાયું હતું

એટલે લગભગ તમે જમીન તૈયારીમાં છાણિયું ખાતર બરાબર અને આપણે વાવેતર મરચાં નું ક્યારે કરેલું છે બે સાથે બે સાથે એટલે લગભગ વાવેતરના અત્યારે લગભગ પિસ્તાલીસ દિવસ જેવું થઈ ગયું છે પિસ્તાલીસ દિવસ થઈ ગયા છે ઓર લગભગ વાવેતર અંતર કેટલા અંતરે કરેલું છે લગભગ ફૂટ ફૂટે કર્યું છે બરાબર હારથી હાર ચાર ફૂટ છે અને છોડથી છોડ બે ફૂટ છે ઓર જનરલી આપણે આйна ખેડૂતો તો ઉત્તર ગુજરાતમાં

પાવર જેલ રક્ષા અમૃત બ્લેક અમૃત એ વિકાસ માટે આપો છો બરાબર તો અત્યારે લગભગ તમને શું લાગે છે મરચાની ખેતી માં અત્યારે પ્રશ્નો જોવા મળી રહ્યા છે અત્યારના વધારે જોવા મળે છે જે કુકળ વાર વધારે હોય છે ઓકે હવે જનરલી લગભગ 15 થી 20 દિવસ થી વાતાવરણ એકદમ વાદળ છાયું એટલે કે વરસાદ વાળું વાતાવરણ હતું તો ત્યારે મરચાની ખેતીમાં કોઈ પણ પ્રશ્ન હતા નહીં છેલ્લા 3-4 દિવસ થી વાતાવરણ ખુલી ગયું છે એટલે કે ગરમી પડી રહી છે તો મરચાની ખેતીમાં અત્યારે ઠીક થી સમસ્યા વધારે છે ઠીક પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે તમે આ જોઈ શકો છો આ થ્રિપ્સના પ્રશ્નો છે અ થ્રીપ્સ નું જનરલી નુકસાન જોવા જોઈએ પત્તું છે ને એ ઉપરની તરફ વળે છે મરચું ઉપરની તરફ એટલે કે હોળી આકાર નું હોળી આકારનું પત્તું થાય એટલે આપણે સમજી લેવાનું કે આપણા ખેતરમાં થ્રીપ્સ નો અટેક છે અને જો પત્તું છે નીચેની તરફ વળે એટલે ઊંધી હોળી આકાર નું થાય તો આપણે સમજી લેવાનું કે આપણા ખેતરમાં નુકસાન છે તો આ બંને આપણે ડિફરન્ટ ખબર હોવી જોઈએ તો એ પ્રમાણે આપણે દવાનો છંટકાવ કરવો બીજો કોઈ દવાનો છંટકાવ કર્યો છે અત્યાર સુધીમાં નહીં અત્યાર સુધી બીજો નથી લગાવ્યો બરાબર એ યેલો ટેપ અને બ્લુ ટેપ લાયેલો છું એ મારે લગાવવાની છે અત્યારે જૈવિક નિયંત્રણ માટે ખેડૂતે યેલો સ્ટીકી ટેપ અને બ્લુ સ્ટીકી ટેપ એટલે યેલો જે પીળા પાટિયા છે આપડા લીલા તરતરિયા છે સફેદ માખી છે આના માટે લગાવશે ખ્યાલ આવે કે આપણા મરચામાં કયો રોગ ચાલુ છે અને જે બ્લુ ટેપ છે થ્રિપ્સના નિયંત્રણ માટે લગાવશે એટલે એક અવલોકન માટે કે આપડા ખેતરમાં અત્યારે કઈ જીવાતનું નુકસાન છે છે

જીવાત નિયંત્રણ માટે ખેડૂતે બોર્ડર ઉપર પિંજર પાક તરીકે મેરીગોલ્ડ એટલે કે ગલગોટાનું વાવેતર કરેલું છે આના કારણે ફાયદો એ થશે જ્યારે મેરીગોલ્ડ એટલે એના ગલગોટા પર ફૂલ આવશે તો સૌ પ્રથમ ત્યાં જીવાત અથવા ઈયળ એના તરફ આવશે અને ઈંડા ઈયળ પણ એના તરફ ઈંડા મૂકશે તો આપણે જો એના એના પર દવાનો છંટકાવ કરશું તો આપણા ખેતરમાં જીવાત આવશે દરેક ખેડૂતે જો આ રીતે શાકભાજીનું વાવેતર કરતા હોય તો તમે આ રીતે બજારમાં જાય છે તમે ફૂલ વેચીને પણ સારી કરી શકો છો એટલે કે તમારું એમાં કોઈ વ્યસ્ત જવાનું વ્યસ્ત જવાનું નથી તમે ખાતર માં કઈ ખાતર આપેલું છે મરચાની ખેતીમાં અત્યાર સુધીમાં

છસો થી સાતસો રૂપિયા એવરેજ ભાવ રહેશે એવું તમને લાગે છે બરાબર કોઈ કોઈ ખેડૂતને મરચાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો એને બેઝિક શું શું બાબતોનું ધ્યાન રાખવું પડે થોડું ખેડૂતોને જણાવો એ ઉનાળામાં ખેતરમાં સાણિયું ખાતર અને અંતર ખેડ જેટલી થાય એટલી વધારે કરવી જોઈએ બરાબર જેથી કરી એની અંદર એટલે જીવાત હોય છે તો ગરમીના ટેમ્પરેચર કારણે મૃત્યુ પામે છે બરાબર ઊંધેવ નથી આવતી બરાબર એ જ્યારે છોડ વાવેતર કરી દઈએ એ થોડીક તુંવા દેવાની અને ઓર્ગેનિક તરફ જેટલું વળશે એટલું સારું રહેશે બરાબર કારણ કે એ લોકો શું ઓર્ગેનિક દવા છે જે આપણી મિત્ર જીવાત છે ને મરે નહી ઓકે હા અમુક એક તતળિયા આવે એવું આવે છે એ ફીટ જેસી હોય એવી જીવાતો ખાય છે હા મિત્ર છે ડાળીયા કહીએ આપડે આડિયા કહીએ જેડીબલ પીટલ બરાબર અને રાસાયણિકમાં શું છે બધા જીવાત મારી નાખે છે આપણા મિત્ર બી મરે છે ને પેલું અને રાસાયણિક દવા નાખવાથી છોડ થોડોક ડેમેજ થાય જ છે હા અને ઓર્ગેનિક દવાનો તમે વાપરાસ કરશો તો તમારો ખિલખિલાટ રહેશે ને વિકાસ બી સારું થાય છે બરાબર આ શોર્ટ માં ઓછા વરસાદમાં સારો વિકાસ લઈ લીધો મારે હમ બરાબર હવે જોવા જઈએ તો લગભગ આ તમારા કેટલા છોડનું વાવેતર હશે આ

અને અત્યારે જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો અત્યારે મરચીની ખેતીમાં ખાસ કરીને મરચી અને કપાસની ખેતીમાં અત્યારે થ્રીપ્સ જીવાતનો અને સાથે સાથે રોગનો પણ પ્રશ્ન વધી રહ્યો છે તો અત્યારે આ બે જીવાતના નિયંત્રણ માટે વાત કરીએ તો અત્યારે કોઈ પણ તમે થ્રીપ્સ માટેની દવા જે ફિફરોની લિમિટ ચાલીસ ચાલીસ ટકા આવે છે જે માર્કેટમાં પોલીસ છે વોમેક્સન આવે મળી રહ્યા છે આ દવા તમે છંટકાવ કરી શકો છો અને સાથે સાથે તમે ફૂગનાશક તરીકે સા પાવડરનો પણ છંટકાવ કરી શકો છો તો તમે આ બંને દવાનો અત્યારે મિક્સ કરીને છંટકાવ કરશો કપાસની ખેતીમાં અથવા મરચાની ખેતીમાં તો અત્યારે તમે ગરમીના પ્રમાણને સામે મરચીને મરચીની ખેતીને કુકર સામે સારામાં સારી રીતે નિયંત્રણ કરી શકે છો તો તમારે અત્યારે કોઈ ખેડૂતોને સંદેશ આપો છે મરચાની ખેતી કરતા હોય ખેડૂતો એમને સંદેશો એટલા માટે ઓર્ગેનિક દવા વાપરો હા અને ટેમ્પરેચર વાળે ખાટી છાસ ભરી વાપરે જાઓ ઓકે બહુ સારું રિઝલ્ટ છે એ ફંગીસાઈડનું કામ કરે છે બરાબર અને ઓર્ગેનિક દવા જેટલો વપરાશ આપશો જૈવિક જેવી દવાઓ વાપરી જશો તો પાક સારો થાય છે અને છેલ્લે સુધી પ્રોડક્શન આવશે ઓર્ગેનિક દવાઓ રાસાયણિકમાં એટલું બધું પ્રોડક્શન નહીં મળે પણ ઓર્ગેનિક માં ઠેર સુધી જ્યાં સુધી તમારે ઉનાળા સુધી આ મરચી રાખી શકાય છે ઓકે આપણા ખેડૂતને એક સંદેશ છે કે ખેડૂતો જો મરચી કરતા હોય મોટા ભાગની તો તમે રાસાયણિક દવા વાપરો પણ ઓછી વાપરો 50% વારે કે 50% કેમિકલ કરો બે ઓર્ગેનિક ના કરો એક રાસાયણિક ના કરો હા તો તમારા ખર્ચમાં પણ ઘટાડો થશે અને અત્યારે સૌથી વધારે જો દવાનો છંટકાવ થતો હોય તો મરચાની ખેતીમાં થાય છે આના કારણે અત્યારે જોવા જઈએ તો કેન્સર ડાયાબિટીસ હૃદયરોગના ઘણા બધા પ્રશ્નો વધી રહ્યા છે તો આપણે પચાસ ટકા ઓર્ગેનિક કરીએ અને પચાસ ટકા કેમિકલ કરીએ તો બંને સાથે કરીશું તો આપણા જે મરચા અત્યારે ખાઈએ છીએ જે દવાનું પ્રમાણ આવશે બિલકુલ ઓછું આવશે તો આ રીતે પચાસ ટકા ઓર્ગેનિક અને પચાસ ટકા કેમિકલ તરફ આવીએ તો જેથી આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ અને આપણે ખેતી ગજ ઘટાડી શકીએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાની ખેતી વિશે અત્યારના લગભગ બે મહિના સુધીના કયા કયા ખેડૂતો ખેતી કાર્યો કર્યા છે અને પાછળ કયા ખેતી કાર્યો તેના વિશેની વિગતવાર ચર્ચા જો ખેડૂત મિત્રો તમને કૃષિ માહિતી સારી લાગી હોય અથવા તમને મરચાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન